આજે આપણે દિલ્હીનું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ મટર કુલ્ચા બનાવીશું। આ મટર કુલ્ચા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ચલો રેસીપી શરૂ કરીએ। આવી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો। હું છું હેતલ, કિચન ક્રાફ્ટમાં તમારું સ્વાગત છે। સૌથી પહેલા કુલ્ચા બનાવવા માટે આપણે એક કપની અંદર એક ટીસ્પૂન ખાંડ લેવાની છે અને 1/4 કપ પાણી નાખવાનું છે। પાણી આપણે હુંફાવું લેવાનું છે। હવે એમાં 3 ટીસ્પૂન આપણે ડ્રાય ઇન્સ્ટન્ટ એક્ટિવ ઇસ્ટ નાખવાનું છે। આ ઇસ્ટ તમને માર્કેટમાં ઇઝીલી મળી જશે। ચમચીથી એને મિક્સ કરી લેવાનું છે બરાબર, અને પછી ઢાંકીને એને 5-10 મિનિટ માટે રહેવા દેવાનું છે, જેથી ઇસ્ટ એકદમ સરસ રીતે ફરમેન્ટ થઈ જાય। 5 મિનિટ અત્યારે થઈ ગઈ છે અને ઇસ્ટ આપણું એકદમ સરસ રીતે એક્ટિવ થઈ ગયું છે। તો હવે આપણે કુલ્ચાનો લોટ બાંધીશું। મેં 500 ગ્રામ મેદો લીધો છે। આટલી ક્વોન્ટિટીમાંથી તમે મીડિયમ સાઇઝના 10-12 કુલ્ચા તૈયાર કરી શકશો। મીઠું નાખી દઈશું આપણે સ્વાદ પ્રમાણેનું। મીઠાને આપણે લોટમાં પહેલાં આ રીતે કોરું મિક્સ કરી લઈશું, પછી આપણે જે ઇસ્ટ ફરમેન્ટ કરીને રાખ્યું છે એ એમાં નાખવાનું છે અને બધા લોટની સાથે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। મેદાને પહેલાં ચાળી લેવાનો છે। જો તમારે ફ્રેશ ઇસ્ટમાંથી કુલ્ચા બનાવવા હોય તો તમે બનાવી શકો, તો તમારે ઇસ્ટની ક્વોન્ટિટી 30 ગ્રામ લેવાની। થોડું થોડું પાણી નાખી પહેલાં આપણે લોટને એકવાર ભેગો કરી લઈશું। પાણી જો તમે થોડું હુંફાવું લેશો તો તમને રિઝલ્ટ વધારે સારું મળશે। આ લોટ આપણે થોડો ઢીલો બાંધવાનો હોય છે અને એને મસળવાનો હોય છે, તો પહેલાં આપણે લોટને ભેગો કરી લઈશું અને ત્યાર પછી એને એકદમ સરસ રીતે મસળી લઈશું। મેં 1 કપ પાણી અત્યારે આની અંદર નાખી દીધું છે, હજુ બીજું જરૂર પડશે તો આપણે નાખીશું। મેં લોટને એકદમ બરાબર રીતે ભેગો કરી લીધો છે। હવે આપણે કિચન પ્લેટફોર્મ પર લોટને આ રીતે થોડો ભળો કરી દઈશું અને એની અંદર થોડું પાણી નાખી લોટને આપણે આ રીતે મસળવાનો છે। આ પ્રોસેસને ટેરિંગ કહેવામાં આવે છે। લોટને આગળ આવી રીતે ખેંચવાનો અને પાછો લાવી એને ભેગો કરી લેવાનો। આ પ્રોસેસ આપણે 8-10 મિનિટ માટે કરવાની છે। તમે જેમ જેમ લોટને આ રીતે ટેર કરતા જશો, લોટનું જે ટેક્સચર છે એકદમ સ્મૂધ બનતું જશે। આ રીતે લોટને એક હાથથી પકડી બીજા હાથે આગળ ખેંચવાનો અને એને પાછો લાવી ફરીથી ભેગો કરી આ પ્રોસેસ આપણે 8-10 મિનિટ રિપીટ કરવાની છે। આ રીતે કરવાથી લોટનું જે ટેક્સચર છે એકદમ સ્મૂથ થઈ જશે। જો જરૂર લાગે તો વચ્ચે તમારે 1-2 ચમચી જેટલું પાણી નાખતા જવાનું। 5-1 મિનિટ થાય પછી આપણે એની અંદર 3 ચમચી જેટલું તેલ નાખવાનું છે અને લોટને આપણે ફરીથી મસળવાનો છે। આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે, આનાથી તમારા કુલ્ચા એકદમ સરસ સોફ્ટ બનશે। લોટને મેં 8-10 મિનિટ માટે મસળી લીધો છે, એનું ટેક્સચર એકદમ સ્મૂથ થઈ ગયું છે। તો હવે આપણે લોટને પિંચ કરીશું, તો એના માટે હાથને આપણે તેલવાળા કરી લેવાના છે। હવે 2 હાથની મદદથી આ રીતે એને આપણે અંદરની સાઈડ ટર્ન કરતા જવાનું છે। આ કરવાથી એની અંદર હવા ભરાશે અને કુલ્ચા એકદમ સરસ સોફ્ટ બનશે। તો આ રીતે 1-2 મિનિટ માટે આપણે લોટને અંદર ટર્ન કરતા જવાનું છે। ઉપર આ રીતે એકદમ સ્મૂથ થઈ જાય પછી આપણે એને એક બાઉલમાં કાઢીને મૂકીશું। બાઉલને આપણે તેલવાળો કરી લેવાનો જેથી લોટ નીચે ચોંટે નહીં। આ રીતે ગોળો તૈયાર કરી આપણે બાઉલમાં મૂકવાનો છે અને ઉપરથી આપણે તેલવાળો હાથ લગાવી દઈશું અને ઢાંકીને એને રહેવા દેવાનો છે। લોટ જ્યાં સુધી ફૂલીને ડબલ ના થાય ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું। ગરમીની સિઝન હશે તો 1.5-2 કલાકમાં થઈ જશે અને ઠંડીમાં થોડો વધારે સમય લાગશે। આપણો લોટ બરાબર ફરમેન્ટ થાય ત્યાં સુધી આપણે મટરની તૈયારી કરી લઈએ। મેં 400 ગ્રામ સફેદ વટાણા લીધા છે। મટર કુલ્ચામાં સફેદ વટાણાનો જ ઉપયોગ કરવામાં આવે છે। એને મેં 5-6 કલાક માટે પલાળી રાખ્યા છે। હવે આપણે એને બાફી લઈશું। આપણે ડાયરેક્ટ કુકરમાં જ એને બાફી લઈશું। 5-6 કલાક માટે પલાળી રાખ્યા છે એટલે આપણે એમાં સોડા નાખવાની કોઈ જરૂર નથી। મટર નાખ્યા પછી
એની ઉપર એક ઇંચ જેટલું પાણી રહે એટલું પાણી આપણે રહેવા દેવાનું છે અને 5-6 વિસલ આવે ત્યાં સુધી પ્રેશર કૂક કરવાનું. આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું જેના કારણે મટર કુલચા આટલા ટેસ્ટી બને છે. 1/4 કપ જેટલી કોથમીર લેવાની છે, 8-10 લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો લેવાનો છે. આમલીનો પલ્પ નાખવાનો છે. મેં 1/4 કપ આમલીને ગરમ પાણીમાં પલાળી આ પલ્પ તૈયાર કર્યો છે જે લગભગ 5-6 ચમચી જેટલો છે. થોડું પાણી નાખી આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. તમારે જેટલી તીખાશ જોઈતી હોય એ પ્રમાણે તમારી લીલા મરચાંની ક્વોન્ટિટી લેવાની. 1 કલાક અત્યારે થયો છે અને આપણો લોટ અત્યારે એકદમ સરસ ફૂલી ગયો છે. તો હવે આપણે આ રીતે એને મિક્સ કરીશું જેથી એની અંદર જે હવા છે એ બધી નીકળી જાય. થોડું તેલ લગાડી દેવાનું જેથી લોટ હાથમાં ચોંટે નહીં. હવે આપણે કુલચા તૈયાર કરીશું. આમાંથી કુલચા અત્યારે હું ઓટીજીમાં બનાવું છું, તો ટ્રેની અંદર હું આ રીતે બટર પેપર મૂકી દઈશ જેથી કુલચા નીચેથી ચોંટે નહીં. જો તમારી પાસે ઓટીજી ના હોય તો તમારે આ રીતની એક પ્લેટ લેવાની અને એને તેલથી ગ્રીસ કરી લેવાની. તમારે જે સાઇઝના કુલચા બનાવવા હોય એ સાઇઝનો ગોળો તૈયાર કરવાનો. હાથ ઉપર તેલ લગાવી દેવું જેથી લોટ ચોંટે નહીં. ફરમેન્ટ થયા પછી લોટ થોડો ઢીલો થતો હોય છે અને આ લોટ આપણે ઢીલો જ રાખવાનો હોય છે, એટલે હાથમાં તેલ લગાડી દેવાનું જેથી બિલકુલ હાથમાં ચોંટશે નહીં. જેટલો તમારો લોટ ઢીલો હશે એટલા તમારા કુલચા એકદમ સોફ્ટ બનશે. આ રીતે એને સ્મૂધ કરી લેવાનો છે ઉપરથી. આટલી સાઇઝના આપણે ગોળા તૈયાર કરી લઈશું. આ રીતે ગોળો તૈયાર થઈ જાય પછી એક વાટકીમાં પાણી લઈ દરેક ગોળા પર આપણે આ રીતે પાણી લગાવી અને થોડો ફ્લેટ કરીશું. હવે એની પર આપણે બારીક સમારેલી કોથમીર મૂકવાની છે અને આ રીતે એને ગોળ સ્પ્રેડ કરી દેવાનું છે, એટલે કે ફેલાવી દેવાનું છે. લોટ એકદમ ઢીલો છે એટલે ઇઝીલી આ થઈ જશે. જો તમારે એને વેલણથી વણવો હોય તો ઉપર બીજું બટર પેપર મૂકી દેવાનું, પણ હાથેથી જ આ ઇઝીલી થઈ જાય છે. આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે એની પર એક બીજી પ્લેટ ઊંધી ઢાંકી દઈશું અને 10 મિનિટ માટે રહેવા દઈશું જેથી એ થોડા ફૂલી જાય. તમારી પાસે જો ઓટીજી ના હોય તો આ રીતની પ્લેટને તમારે તેલથી ગ્રીસ કરી લેવાની. હવે સેમ એ જ પ્રોસેસથી આપણે ગોળો તૈયાર કરવાનો. પાણીવાળો હાથ કરી એની પર કોથમીર મૂકવાની અને એને આ રીતે ડીશમાં સ્પ્રેડ કરી દેવાનું. બરાબર સ્પ્રેડ થઈ જાય પછી ઢાંકીને એને પણ આપણે 10 મિનિટ માટે રહેવા દઈશું અને ત્યાં સુધી આપણે કડાઈને પ્રીહીટ કરી લઈશું. મેં એક નોનસ્ટિક લીધું છે અને એની અંદર મેં મીઠું નાખ્યું છે. આ મીઠાને મેં પહેલાં પણ ઉપયોગમાં લીધું છે એટલે એનો કલર આવો છે. એક જાળી મૂકી એની પર આપણે ડીશ મૂકવાની છે અને એને ઢાંકી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે આપણે. 10 મિનિટ થઈ જાય એટલે આપણે કુલચાને પ્રીહીટેડ ઓટીજીમાં 180 ડિગ્રી પર 12-15 મિનિટ માટે બેક કરી લેવાના છે. આપણે કડાઈમાં જે કુલચા મૂક્યા હતા એ 10 મિનિટ પછી તૈયાર થઈ ગયા છે. કુલચાનો જે કલર હોય છે એ બહુ ડાર્ક નથી થતો, પણ તમે એને જોશો તો સાઇડની એની જે કિનારીઓ છે એ આ રીતે તમને ફૂલેલી દેખાશે. તો આ પ્રમાણે તમે કુલચા કડાઈમાં બનાવી શકો. 12 મિનિટ પછી આપણા ઓટીજીવાળા કુલચા પણ અત્યારે બનીને તૈયાર છે. કુલચા તૈયાર થઈ જાય પછી આપણે એને એક કપડામાં રેપ કરીને મૂકી દેવાના છે. જો તમે એને બહાર ખુલ્લા એમ જ રાખી મૂકશો ઠંડા કરવા માટે તો એ સુકાઈ જશે. તો આ રીતે કપડામાં મૂકવાના એને ઢાંકીને જેથી એ ઠંડા પણ થઈ જાય અને સુકાઈ ના જાય. આપણા કુલચા અત્યારે તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે મટર બનાવીશું. તો મેં આ રીતનો જે મોટો તવો આવે છે એ લીધો છે અને એની પર 6-7 ચમચી તેલ મૂક્યું છે. તેલને આપણે બરાબર ગરમ થવા દેવાનું છે. તમે બહાર જો મટર કુલચા ખાધા હશે તો જોયું હશે કે એ લોકો આ રીતના મોટા તવાની ઉપર મટર તૈયાર કરતા હોય છે. મારી પાસે તવો છે તો હું અત્યારે એની પર બનાવું છું. જો તમારી પાસે ના હોય તો તમે કોઈ પણ કડાઈની અંદર સેમ આ જ રીતે બનાવી શકો. તેલ એકદમ સરસ ગરમ થાય પછી આપણે એમાં 1/2 ચમચી જીરું નાખવાનું છે. જીરું ફૂટે એટલે એની અંદર 1/2 ચમચી આપણે હિંગ નાખવાની છે. તેલ આ રીતે એકદમ સરસ ગરમ કરી લેવાનું પહેલાં. હવે આ રીતે સ્લાઇસમાં કટ કરેલી આપણે 3 ડુંગળી નાખવાની છે. મેં મીડિયમ સાઇઝની 3 ડુંગળી લીધી છે અને આ રીતે એને સ્લાઇસમાં કટ કરી લીધી છે. ડુંગળીને આપણે 2-3 મિનિટ માટે ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે. ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની. હું અત્યારે બહાર જે રીતના મટર કુલચા બને છે
એ રીતે બનાવું છું એટલે મેં તેલ થોડું વધારે લીધું છે। જો તમારે તેલની ક્વોન્ટિટી ઓછી કરવી હોય તો તમે કરી શકો છો। ડુંગળીને જ્યારે તમે સ્લાઇસમાં કટ કરો તો એની ઉપરનો જે વ્હાઇટ પાર્ટ હોય એને કાઢી નાખવાનો, જેથી ડુંગળી સરસ રીતે એકદમ છૂટી થઈ જશે। ડુંગળી આ રીતે ગુલાબી કલરની થઈ જાય પછી આપણે 3-4 લીલા મરચાંને વચ્ચેથી કટ કરીને નાખવાના, જેથી આ રીતની એની સ્લાઇસ થઈ જશે। મેં જે મરચાં ઉપયોગમાં લીધા છે એ મીડિયમ તીખા છે। જો તમે જે મરચાં ઉપયોગમાં લો એ તીખા હોય તો તમારે મરચાંની ક્વોન્ટિટી ઓછી લેવાની, કારણ કે આપણે હજુ આની અંદર લાલ મરચું પણ નાખવાનું છે। 3 ટામેટાને આ રીતે થોડા મોટા ટુકડામાં સમારીને નાખવાના છે, મિક્સ કરી લેવાનું છે અને ટામેટા થોડા ગળે ત્યાં સુધી આપણે એને શેકવાનું છે। ટામેટા નાખ્યા પછી આપણે મસાલો પણ નાખી દઈએ। 2 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, આપણે આમાં લીલા મરચાંનો પણ ઉપયોગ કર્યો છે એટલે મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, જેથી કલર સરસ આવે અને તીખાશ ઓછી આવે। 1/2-1/4 ચમચી ગરમ મસાલો નાખીશું, 1/2 ચમચી હળદર નાખવાની છે, મીઠું સ્વાદ પ્રમાણે નાખીશું। મેં અત્યારે 1/2 ટીસ્પૂન મીઠું નાખ્યું છે આમાં। 2 ચમચી કસૂરી મેથી નાખવાની છે, કસૂરી મેથીથી બટરમાં એકદમ સરસ ફ્લેવર આવે છે તો તમે એને ચોક્કસથી નાખજો, બિલકુલ સ્કીપ ના કરતા। થોડી બારીક સમારેલી કોથમીર નાખી દઈશું અને હવે સૌથી છેલ્લે મટર કુલચાનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે આપણે જેનો મસાલો તૈયાર કર્યો છે એ નાખીશું। અત્યારે મેં લગભગ 1/2 કપ જેટલો મસાલો નાખ્યો છે, જો જરૂર પડશે તો આગળ આપણે બીજો એની અંદર નાખીશું। આ મસાલાના કારણે જ મટર કુલચા એકદમ બહાર જેવા ટેસ્ટી બને છે, એટલે મટર તૈયાર કરતા પહેલા તમારે આ રીતે મસાલો તૈયાર કરી લેવાનો એનો। હવે આપણે એને 3-4 મિનિટ માટે રહેવા દઈશું, જેથી મસાલો સરસ શેકાઈ જાય અને ટામેટા પણ થોડા નરમ થઈ જાય। જેમ જેમ આપણો મસાલો શેકાતો જશે એમ એમાંથી એકદમ જ સરસ સુગંધ આવશે। ટામેટાને આપણે બહુ ગળવા નથી દેવાના, પણ આ રીતના થોડા નરમ થાય ત્યાં સુધી જ રાખવાના છે એને। મસાલો આપણો એકદમ સરસ શેકાઈ ગયો છે તો બાફેલા મટર આપણે એની અંદર નાખી દઈએ। 1 ગ્લાસ પાણી નાખીશું અને બરાબર મિક્સ કરી લઈશું। જો તમે પ્રોપરલી આ મેથડ ફોલો કરીને મટર કુલચા બનાવશો તો ખરેખર તમારા મટર કુલચા બહાર જેવા જ એકદમ ટેસ્ટી બનશે। જો તમે ડુંગળી નથી ખાતા તો તમે ડુંગળીને સ્કીપ કરી શકો છો અને બાકી સેમ આ જ મેથડથી મટર કુલચા તૈયાર કરી શકો છો। મિક્સ થઈ ગયું છે બરાબર। હવે એને આપણે 10-12 મિનિટ માટે એકદમ સ્લો ફ્લેમ ઉપર રહેવા દઈશું, જેથી મટર અને મસાલો એકબીજાની સાથે સરસ રીતે મિક્સ થઈ જાય। મટર તૈયાર થઈ જાય પછી આપણે એને એક અલગ વાસણમાં કાઢી લઈશું અને એ જ તવાની ઉપર આપણે 2-3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું અને એમાં 2-3 ચમચી આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ નાખીશું, થોડી હળદર નાખીશું। આ મસાલાની અંદર આપણે મરચાંનું અથાણું તૈયાર કરીશું। 12 મટર કુલચાની સાથે એક સ્પેશિયલ અથાણું આપે છે મરચાંનું, જે આ રીતે તૈયાર કરવામાં આવે છે। હળદર નાખ્યા પછી એમાં 1 ચમચી આપણે ધાણા જીરું નાખવાનું છે, 1/2 ચમચી આપણે લાલ મરચું નાખીશું, આપણે કાશ્મીરી લાલ મરચું છે, અને 1 ચમચી આપણે ખાટું અથાણું નાખવાનું છે। તમારી પાસે ઘરમાં જે પણ ખાટું અથાણું હોય એનો જે રસો હોય આ રીતનો એ નાખવાનો, 1-1.5 ચમચી જેટલો। અને હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે આ રીતે, બરાબર મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર મરચા નાખવાના છે। મરચાં તમારે થોડા મોળા લેવાના, જો તમે તીખા મરચાં લેશો તો અથાણું વધારે તીખું બનશે, એટલે જો તમારે મરચાં ખાવા હોય તો થોડા મોળા લેવાના, જેથી તમે એને મટર કુલચાની સાથે ખાઈ શકો। આ રીતે થોડું શેકાય પછી મરચાંને આ રીતે કટ કરીને નાખવાના। આ અથાણું તમે એમ જ બનાવીને પરોઠા કે રોટલીની સાથે પણ ખાઈ શકો છો, ટેસ્ટમાં એ ખૂબ જ સરસ લાગે છે। આમલીની ખટાશના કારણે અથાણામાં એકદમ સરસ ફ્લેવર આવે છે। મરચાંને આપણે બહુ શેકવાના નથી, નરમ નથી થવા દેવાના, મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દઈશું। અથાણું તૈયાર થઈ જાય પછી એ જ તવાની અંદર આપણે તેલ મૂકવાનું છે, 3-4 ચમચી,
અને એની અંદર આપણે બે મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે સ્લાઇસમાં કટ કરીને નાખવાની છે. દિલ્હીમાં જે મટર કુલચા મળે છે એમાં કુલચાને આ રીતે મસાલાની અંદર શેકવામાં આવે છે. આજે આપણે સેમ એ જ રીતે બનાવી રહ્યા છે, તો આપણે બધી જ એ પ્રોસેસ ફોલો કરીશું. ડુંગળીને આપણે 2 મિનિટ માટે શેકી લઈશું જેથી એ થોડી નરમ થઈ જાય. ડુંગળી આ રીતે ગુલાબી કલરની થઈ જાય પછી એમાં આ રીતે સ્લાઇસ કરેલા મરચાં નાખીશું, 3-4 જેટલા. મરચાં મેં મોળા લીધા છે, જો તમારી પાસે તીખા મરચાં હોય તો તમારે ઓછા નાખવાના. 2 ટામેટાને આ રીતે મોટા ટુકડામાં કટ કરીને નાખીશું. ટામેટાને બહુ નરમ નથી કરવાના, ફક્ત મિક્સ કરી લેવાના છે 1-1.5 મિનિટ માટે જ. હવે આપણે જે મસાલો તૈયાર કર્યો હતો એ આમાં નાખી દઈશું. બધો મસાલો નાખી દઈશું, મીઠું નાખીએ સ્વાદ પ્રમાણે. થોડી બારીક સમારેલી કોથમીર નાખવાની છે, 1-1.5 ચમચી કસૂરી મેથી નાખવાની છે. મિક્સ કરી લઈશું. આ બધા મસાલાનું મેઝરમેન્ટ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. લાલ મરચું નાખીશું 1 ચમચી. અત્યારે મેં કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે જેથી કલર સરસ આવે અને તીખાશ ઓછી આવે. જો તમારે વધારે તીખું જોઈતું હોય તો તમે રેગ્યુલર લાલ મરચું પણ નાખી શકો. બરાબર મિક્સ થઈ ગયું છે અત્યારે. આ મસાલો તૈયાર થઈ જાય એટલે આપણે કુલચાને આ મસાલાની ઉપર મૂકી અને શેકી લેવાના છે. દિલ્હીમાં આ રીતે મટર કુલચા સર્વ કરે છે. તમારે જો આ મસાલો ના બનાવવો હોય તો તમે ખાલી કુલચાને તેલ કે બટરમાં શેકીને પણ સર્વ કરી શકો છો. હું અત્યારે દિલ્હી જેવા મટર કુલચા બનાવી રહી છું તો મેં આ મસાલામાં શેક્યા છે. તમને આ પ્રોસેસ થોડી લેન્ધી લાગશે પણ જ્યારે આ બનીને તૈયાર થશે ત્યારે એનો સ્વાદ તમને એકદમ બહાર જેવો જ આવશે. આ રીતે શેકી લીધા પછી થોડો મસાલો એની પર નાખવાનો છે આપણે. આ જ પ્રમાણે આપણે બાકીના કુલચાને પણ શેકી લેવાના છે અને થોડા શેકાઈ જાય એટલે આપણે એની પર જે મસાલો છે એ આ રીતે થોડો લગાવી દેવાનો છે. કુલચાને મેં એક સર્વિંગ પ્લેટમાં કાઢ્યા છે અને એને મરચાના અથાણાની સાથે સર્વ કર્યા છે. હું તમને અત્યારે કુલચાને તોડીને અંદરથી બતાવું કે એનું ટેક્સચર અંદરથી પણ કેટલું સરસ જાળીવાળું અને સોફ્ટ બન્યું છે. જો તમે આ રીતે મટર કુલચા ઘરે બનાવશો તો એનો ટેસ્ટ ખરેખર બહાર જેવો જ આવશે. તો આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો. જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે પણ જરૂરથી શેર કરો. તો ફરીથી મળીએ નવી રેસીપીની સાથે.